नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12ના बीए सब्जेक्टना प्रकरणનું નાણાકીય બજારમાં આપણે આગળ વધવાનું છે. તો નાણાકીય બજાર એટલે શું છે, શું નહીં, બહુ નવો કોન્સેપ્ટ છે, સમજવો થોડો ટિપિકલ પડે પરંતુ ધ્યાન આપશો એટલે થઈ જશે. ભારતના નાણાકીય માળખાને કોઈ પણ દેશ હોય એનું એક કોઈક ચોક્કસ નાણાકીય ફાઇનાન્શિયલ આખું એક કન્સ્ટ્રક્શન હોય, બરાબર, કોઈ એક આખું એક એનું કોઈ એક એવું વ્યવસ્થા તંત્ર હોય. તો એવા એક નાણાકીય માળખાને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે, ઔપચારિક કે સંગઠિત નાણાકીય માળખું, બિન સંગઠિત એટલે કે અનઓર્ગેનાઇઝ્ડ નાણાકીય માળખું. સંગઠિત નાણાકીય માળખામાં નાણાકીય બજાર એ મહત્વનું ઘટક છે. પહેલી વસ્તુ કે ઔપચારિક કે સંગઠિત નાણાકીય માળખું, અને બીજું તમારે યાદ રાખવાનું છે બિન સંગઠિત નાણાકીય માળખું, બરાબર. સંગઠિત નાણાકીય માળખામાં નાણાકીય બજાર એટલે કે ફાઇનાન્શિયલ માર્કેટ એ મહત્વનું ઘટક છે. ઔપચારિક નાણાકીય માળખું મુખ્યત્વે ચાર ઘટકોનું બનેલું છે. પહેલું નાણાકીય સંસ્થાઓ, નાણાકીય સાધનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય બજાર. એમાં બજાર જે છે એ સૌથી મહત્વનું ઘટક છે. આપણે જે શબ્દ છે કે સંગઠિત નાણાકીય માળખું અને અસંગઠિત નાણાકીય માળખું, સામાન્ય રીતે સંગઠિત નાણાકીય માળખું એટલે કે જે આપણે બજારમાં જોઈએ છીએ જેની અંદરના ઘટકો પ્રમાણે હું તમને અલગ અલગ સમજાવીશ, પરંતુ અસંગઠિત નાણાકીય માળખું એટલે એની અંદર કોનો સમાવેશ થાય. તો જે આપણે ઘર ઘણી વખત તમને ખબર હોય કે કોઈ એવા મની લેન્ડર્સ હોય, બરાબર, કે જે પૈસા ઉછીને એમનામ આપતા હોય, કે જેનું કોઈ એમ કોઈ એક ઇન્સ્ટિટ્યૂશન કે એવું કંઈ નથી, પરંતુ સાહુકારો જે આપણે શબ્દ વાપરતા, લેન્ડ લોર્ડ્સ છે કહેવાય, જમીનદારો, બરાબર, એવા બધા જે છે કે જે છૂટા છવાય એવા કેટલા બધી જગ્યાએ તમને જોવા મળશે, આ બધાને અસંગઠિત નાણાકીય માળખામાં તમે ગણાવી શકો. પરંતુ ઔપચારિક એટલે કે સંગઠિત નાણાકીય માળખું જે છે એમાં આપણે નાણાકીય સંસ્થાઓ, તો જે જેટલી બધી બેંક છે એની અંદર શેડ્યુલ્ડ બેંક આવી જાય, નેશનલ બેંક આવી જાય, નોન નેશનલ કે એવી કાંઈ બી બેંક હશે, એ બધી પ્રકારની બેંક્સને એ બધું નાણાકીય સંસ્થામાં આવશે. નાણાકીય સાધનો એટલે એની અંદર જે આ બોન્ડ છે, શેર છે, એ બધી વસ્તુ જેના દ્વારા નાણાંની ઓલી થાય છે એ. પછી તો નાણાકીય સેવાઓ જે છે, નાણાકીય સેવાઓની અંદર જે આ ઇન્સ્યોરન્સ લઈ લ્યો, બેન્કિંગ લઈ લ્યો, કે પછી એવી જે કંઈ બી સેવાઓ જે પૂરી પાડવામાં આવે છે એમાં આપણે ઇન્સ્યોરન્સ તરીકે ગણાવી શકીએ, કે એવી જેટલી બધી જે સેવાઓ જે છે નાણાંને લગતી એ બધા નાણાકીય સેવાઓમાં આવશે. અને નાણાકીય બજાર જે આપણે ભણવાનું છે એની અંદર મેઇન જે છે કે મૂડી બજાર અને નાણાં બજાર. તો મૂડી બજાર એ એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. હવે જે મૂડી બજાર જે છે એની અંદર પ્રાથમિક અને ગૌણ બે આવશે, પરંતુ એની અંદર છે શું, તો કે શેર અને ઈ. તો જે શેર જે છે, પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર, એ બધાય જે શેરનું જે આખું છે મૂડી બજાર, એમાં તમે મૂડી બજાર કહેશો. અને ઈ જે મૂડી બજાર જે છે એમાં જે શેરની ને એની વાત કરીએ તો શેર એટલે શું છે, તો કે કોઈ બી ઔદ્યોગિક સાહસને મૂડી સ્વરૂપે આપણે જાહેર જનતા ભંડોળ પૂરું પાડીએ તો એ મૂડી બજાર થઈ, બરાબર. આપણે શેર લેશું એટલે આપણે જાહેર જનતા પાસેથી ઔદ્યોગિક સાહસોને ચલાવવા માટે જે ભંડોળ પૂરું પાડવામાં આવે, સમાજની બચતો એમાં રોકાશે, આને આપણે મૂડી બજારમાં સમાવેશ કરશું. અને જેથી મૂડી બજારે ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાની મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. મૂડી બજાર દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે. દેશના આર્થિક વિકાસમાં મૂડી બજાર મદદરૂપ, કારણ કે શેરના ને એના ભાવ ને એ બધું જેમ ઊંચું જશે એમ એનો શેર બજાર ને એ બધું ઊંચું જશે, અને એનાથી શું થશે કે દેશનું રૂપિયામાં એ પ્રમાણે ફેરફાર આવતો જશે, એટલે આખું જે દેશનું અર્થતંત્ર જે છે એ આના ઉપર આધારિત હોય. નાણાં બજાર ટૂંકા ગાળાના સાધનો દ્વારા, બરાબર, આ ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર દ્વારા મૂડીની જરૂરિયાતને સંતોષે છે. નાણાં બજારની અંદર કોનો સમાવેશ થશે, તો કે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર દ્વારા મૂડીની જરૂરિયાતને સંતોષે છે. નાણાં બજારની જે વાત છે એ જ આખું આપણે પાઠમાં, એટલે ટ્રેઝરી બિલ ને કોમર્શિયલ પેપર શું છે એ અત્યારે નથી કહેતી, આગળ જઈને આપણે આખે આખા ટોપિક એના જોવાના છે, બરાબર. પછી 9.1 આપણને આપેલું છે નાણાકીય બજારનો ખ્યાલ. હવે આપણે
જે નાણાકીય બજારની અત્યાર સુધી વાત કરી કે અસંગઠિત નાણાકીય સંગઠિત નાણાકીય માળખામાં નાણાકીય બજાર જે છે એ મેઇન છે, અને એ નાણાકીય બજારમાં મૂડી બજાર અને નાણાં બજાર, જો નાણાકીય બજાર અને નાણાં બજાર બે શબ્દ અલગ છે, એટલે નાણાં બજાર નથી અહીંયા, નાણાકીય બજારનો ખ્યાલ. આપણે જે ચાર મેઇન ઘટકો છે, નાણાકીય સાધનો, નાણાકીય સેવાઓ, નાણાકીય સંસ્થાઓ અને નાણાકીય બજાર, એમાં આપણે નાણાકીય બજાર વિશે જોવાનું છે. તો નાણાકીય બજારનો ખ્યાલ આપેલો છે. નાણાકીય બજારમાં મુખ્યત્વે મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે. નાણાકીય બજાર એ નાણાકીય માળખાનું મહત્ત્વનું ઘટક છે, કારણ કે મેં જેમ તમને કીધું એમ કે નાણાકીય બજારમાં આ જે બધી વસ્તુનો જે સમાવેશ થશે, મૂડી બજાર અને નાણાં બજાર, એ મેઇન છે કે જેના દ્વારા બરાબર આ ચારે ચાર ઘટકો ચાલતા હોય છે. હવે નાણાકીય સાધનો જે તમને કીધા બરાબર, એ આની અંદર આવી, એના શેર ને એ બધું એની અંદર, બોન્ડ ને એ બધું, પછી નાણાકીય સંસ્થાઓ કીધી તો એ બેંક ને એ તો એની પાસે પણ જ્યારે મૂડીને એ બધીની વાત સાથે સંકળાયેલું છે. નાણાકીય સેવાઓ કીધી તો એ પણ એટલી જરૂરી છે, અને જે આ બધા જે તત્વો છે, ઘટકો છે, એને ફ્લો ચલાવવા માટે આ સેવાઓ જરૂરી છે. એટલે હવે આપણે અત્યારે એને મૂકી દઈએ, આપણે નાણાકીય બજાર એક ઘટક જે આમાં ભણવાનો છે એમાં આવીએ. તો નાણાકીય બજાર એ નાણાકીય માળખાનું મહત્ત્વનું ઘટક છે કે જ્યાં વિશાળ પ્રમાણમાં સોદાઓ થાય છે. કઈ રીતે? તો એ આપણે આગળ જોશું. નાણાકીય બજારના વલણો પારખીને રોકાણકારો સ્વયં રીતે નિર્ણય લઈ શકે છે કે તેમની બચતોનું ક્યારે અને ક્યાં રોકાણ કરવું. નાણાકીય બજારમાં ભાગ લેનારાઓમાં સર્વપ્રથમ વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડનારા, એટલે કે ઉછીના નાણાં મેળવનારા, બીજું જામીનગીરીઓ ખરીદનારા એટલે કે ધિરાણ કરનારા, અને ત્રીજું નાણાકીય મધ્યસ્થીઓ એટલે કે નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે. સમજીએ ફરી એક વખત, નાણાકીય બજારમાં ભાગ લેનારા કોણ કોણ હશે? તો કે વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડનારા એટલે જે કંપનીના અંતે હશે, અથવા ઉછીના નાણાં મેળવનારા એટલે એ જે બીજા પાસેથી ઉછીના નાણાં મેળવશે એ, બીજું તો કે જામીનગીરીઓ ખરીદનારા એટલે સામેના વ્યક્તિઓ, અને ત્રીજું તો કે જેના દ્વારા બધી વ્યવસ્થા ગોઠવાયેલી છે, નાણાકીય મધ્યસ્થીઓ એટલે કે નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે. હવે એવું શું કામે કીધું કે નાણાકીય બજારના વલણો પારખીને રોકાણકારો, એટલે જે આમાં જે આપણે વિવિધ પ્રકારની જામીનગીરીઓ ખરીદનારાની જે વાત કરી, એ બધા રોકાણકારો સ્વતંત્ર રીતે નિર્ણય લે છે કે એની બચતોનું ક્યાં ને કેવી રીતે રોકાણ કરવું, મૂડી બજારમાં કરવું, નાણાં બજારમાં કરવું, ક્યાં કરવું, બરાબર. આ બધા નિર્ણયો એ નાણાં રોકનારાઓ લે છે. નાણાકીય બજારને મુખ્યત્વે બે, જો આપણે એના શું જોયા, નાણાકીય બજારમાં ભાગ લેનારા વ્યક્તિઓ, નાણાકીય બજારમાં ભાગ લેનારી જે બાબતો છે એ. હવે નાણાકીય બજાર જે છે એને બે મુખ્ય વિભાગમાં વહેંચી શકાય, તો કે મૂડી બજાર અને નાણાં બજાર. તમને ઉપર જે વાત કરી એમ, હવે મૂડી બજાર એ લાંબા ગાળાની જામીનગીરીઓનું બજાર છે કે જેની અંદર શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે આવે, જ્યારે નાણાં બજાર એ ટૂંકા ગાળાની જામીનગીરીઓનું બજાર છે. આટલો જ ડિફરન્સ યાદ રાખવાનો છે, ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર વગેરે. તો મૂડી બજારને બે ભાગમાં વહેંચી શકાય. હજી જોવો, પહેલાં નાણાકીય બજારને મૂડી બજાર અને નાણાં બજાર, હવે મૂડી બજારને પણ બે ભાગમાં વહેંચ્યું, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. હવે ગૌણ બજારમાં શેર બજારનો સમાવેશ થાય છે, જ્યારે પ્રાથમિક મૂડી બજારની વાત કરવામાં આવે તો એમાં બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે. જો આપણે સમજવાનું છે, એટલે અત્યારે આમ શાંતિથી આ રીતે જોઈ લેજો. આ નીચે કોષ્ટક છે એ પ્રમાણે હું તમને કહું છું. જ્યારે ગૌણ એટલે કે શેર બજાર, જેમાં આ અગાઉ શેર બહાર પાડવામાં આવેલા હોય તેની હયાત જામીનગીરીઓના સોદા થાય. જો હવે આ નીચે આવો, સમજીએ. નાણાકીય બજારને આપણે મૂડી બજાર અને નાણાં બજારમાં વિભાજિત કરી શકીએ, કેપિટલ માર્કેટ અને મની માર્કેટ. હવે આપણે નાણાં બજાર અત્યારે નથી રાખતા, એની અંદર ટૂંકા ગાળાની જામીનગીરીઓનો સમાવેશ થાય છે, આપણે જોઈ લીધું. હવે મૂડી બજાર ઉપર આવીએ, તો મૂડી બજારમાં પ્રાથમિક બજાર છે અને ગૌણ બજાર છે. પ્રાથમિક બજાર એટલે શું? કે જેની અંદર નવા શેર બહાર પાડવામાં આવે છે, બરાબર. કોઈ બી કંપનીઓ કે બેંક દ્વારા જે શેર બહાર પાડવામાં આવે છે અને રોકાણકારો એમાં પૈસા રોકશે, બરાબર, શેર, ડિબેન્ચર, બોન્ડ, બધી વસ્તુઓ લાંબા ગાળાની, બરાબર, તો એ પ્રાથમિક બજાર કહેવાશે, કે જ્યાં સૌ પ્રથમ વખત બહાર પાડવામાં આવે છે. હવે એક વખત શેર બહાર પડી ગયા, હવે આપણને કંપનીનું મહત્ત્વનું લક્ષણ ખબર છે કે હિસ્સાની ફેરબદલી થઈ શકે, બરાબર. તો જે શેર બહાર પડી ગયા હવે એ બજારમાં ફરતા રહેશે, મારે ન જોતો હું બીજાને વેચીશ, હું બીજા પાસેથી લઈશ,
બરાબર, મને મેં 30 રૂપિયામાં લીધો હોય ને મને હવે 50 મળતા હોય તો હું એને વેચી નાખીશ. એટલે આ રીતે જે ફરતા રહીએ છે પૈસા, અને જે શેર એકના હિસ્સાનો બીજા હિસ્સામાં એ શેર બજારમાં તબદીલ થાય, તો એ જે શેર બજાર જે છે એ આપણું ગૌણ બજાર કહેવાશે. સૌ પ્રથમ જે પ્રાથમિક બજારમાં જે નવા શેર બહાર પાડવામાં આવે છે એ, અને ગૌણ બજારમાં કે જે શેર બહાર પડી ગયા છે હવે જે હયાત શેરી છે, હયાત જમીનગીરીઓ છે કે ડિબેન્ચર, અત્યારે હું ખાલી ભલે શેર શેર બોલું પણ આમાં બધાની વાત થાય છે, તો જેટલી હયાત જામીનગીરીઓ છે એના સોદા કરવામાં આવે તો એ ગૌણ બજાર થઈ ગયું. બરાબર, તો આપણે નાણાકીય બજાર, ફાઇનાન્શિયલ માર્કેટ જોવાનું છે, એની અંદર મૂડી બજાર જોવાનું છે અને નાણાં બજાર જોવાનું છે. મૂડી બજારની અંદર પ્રાથમિક અને ગૌણ, અને ઓની અંદર નાણાં બજાર, આટલી વસ્તુ આપણે જોવાની છે. આજે અહીંયા સુધી રાખીએ છીએ, આના પછીનું નેક્સ્ટમાં જોશું. થેન્ક યુ.